સુરત મહાનગરપાલિકા દ્વારા રવિવારે 2600 જેટલા સફાઈ કામદારોની ભરતી કરાઈ છે, જેમાં ગોબાચારીના શરૂઆતથી જ આક્ષેપો કરાઈ રહ્યા છે. ત્યારે એક ઇસમે મનપા કમિશનરના પીએને ફોન કરી સફાઈ કામદારના ભરતીમાં કૌભાંડ આચર્યું હોવાનું અને પોતાની પાસેથી પણ ઇન્ટરવ્યૂ સમયે 1.5 લાખ રૂપિયાની માંગણી કરાઈ હોવાનો આક્ષેપ કરતો વિડીયો અને ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલાં જ રવિવારે એક સાથે 2600 જેટલા સફાઈ કામદારોની નિમણૂક કરી દેવામાં આવી હતી. જો કે આ નિમણૂકનો શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે. કામદાર સંગઠન દ્વારા મનપા કચેરીએ સોમવારના રોજ ધરણા સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. તો તે જ સમયે સફાઈ કામદારો મનપા કમિશનરના પીએ સાથે કરેલી ટેલિફોનિક ઓડિયો બાદ આજે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં વિજય કોચરા નામના એક ઇસમે આક્ષેપ કરતા કહ્યું છે કે આ સફાઈ કામદાર ભરતીની નિમણૂક યાદીમાં ધોરણ 10 અને ગ્રેજ્યુએટ સુધીનાઓનો સમાવેશ થયો છે. જો કે તે મનપાના નીતિ નિયમોને સરેઆમ ઉલ્લંઘન છે. સફાઈ કામદાર તરીકે ઓછું ભણેલાઓની જ પસંદગી કરાઈ છે, પરંતુ આ ભરતીમાં તમામ નીતિ નિયમો નેવે મૂકી દેવાયા છે. સાથે મનપા કમિશનરના પીએને ફોન કરી ખખડાવનાર વિજય કોચર નામના ઇસમે પોતે પણ પત્ની સાથે ઇન્ટરવ્યૂ આપવા ગયો હોવાનું અને પોતાની પાસે 1.5 લાખની માંગણી કરાઈ હોવાનું ઉલ્લેખ પણ ઓડિયો ક્લિપમાં અને ત્યારબાદ વિડીયો ક્લિપમાં કરાયો છે. સાંભળીએ વિજય કોચરા અને મનપા કમિશનરના પીએની વાત. હેલો સર, કમિશનરને પીએ બોલો છો? સાહેબ સાહેબ, આજે બહાર પડ્યું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સફાઈ કામદારનું. એમાં આપણે જાહેરાત પડી કે 9 પાસ હોય 10 પાસ હોય એને નહીં લેવાની જાહેરાત હતી ને, કઈ 10 પાસ તમે લોકો ડોક્યુમેન્ટ તમારા જોડે, હું નામ સાથે નહીં મૂક, ડોક્યુમેન્ટ તમારા જોડે તમે તમારું નામ આવી જશે એમ. કોચરા સાહેબ મારું નામ છે અને જયારે અમે લોકો જયારે હું પોતે પણ મારું પણ ઇન્ટર માં નામ છે એવી માંગણી કરી કે 1.5 લાખ રૂપિયા આપે તમારું નામ આવી જશે, એટલે હું તમને અત્યારે પર્સનલી કોલ કર્યો. એટલે 1.5 લાખ વાળા છે સાહેબ, મારે એટલું પૂછવું છે. જવાબ મને થોડી ખબર પડે, તમને એટલી બુદ્ધિ ચાલે કે નહીં? તમે પીએ છો, તમને ખબર હોય એમ, એટલા માટે. અરે તમે આવો તો ખરા, હું તમને સાહેબ તરફે મુલાકાત કરાવી દઉં કહું ને કે ભાઈ સાહેબ આ લોકો આ વસ્તુ છે તો એ તો રિક્રુટમેન્ટ વાળા તપાસ કરવી પડે ભાઈ અમારે, એ તો અમને નહીં ખબર પડે ને. તમને સાહેબ ને નહીં ખબર પડે એટલે અમારે તમને કહેવું પડે, તમને લોકો ને નહીં ખબર પડે એટલે અમારે તમને કહેવું પડે એમ સાહેબ. ના ના પડે, ડોક્યુમેન્ટ વધારે ડોક્યુમેન્ટ અમે ઘરે ઘરે તપાસ કરવા જતો હોય છે, ગયેલો રિક્રુટમેન્ટ વાળા, તમે કોઈ નામ આપો તો તપાસ થાય ને, તો તરત બસ તરફ થઈ જાય માંથી તરત જ કાઢી મૂકી તમે. બર્થ તરત છે સાહેબ, ઓકે, એટલે તમે તમને નામ આપીએ તમે બર્થ તરત કરી નાખશો એમ. હા એ તો એવું જ થાય ને. તો પછી એટલે કેટલા ટોટલ અત્યાર સુધીમાં કેટલું લીધે એટલું તો ખબર છે સાહેબ ને? મુલાકાત કરાવી દઉં, મુલાકાત નહીં કરું. મારું આટલું નિરાકરણ સાહેબ, મારું નિરાકરણ કરો, મારે કઈ મુલાકાત નથી કરવી કે કોઈ ભટ સાહેબ નથી, કાટલું આટલું નિરાકરણ કરો કે આની તપાસ કરો કે આમાં કેટલા 10 પાસ છે, 12 પાસ છે, ગ્રેજ્યુએશન છે, બીજા જે 8 પાસ છે 7 પાસ થી ભણ્યા છે, ખરેખર 4-4 વર્ષથી તમારે જે કોન્ટ્રાક્ટમાં કામ કર્યો ને એ લોકોને તો ખરેખર લીધા જ નથી તમે 3-3 વર્ષ પહેલા ફેબ્રુઆરીમાં નાઈ તો લીધા ને લોકોને પણ તમે લીધેલ કરે. તો હાલમાં ફરી વિજય કોચરા નામના ઇસમે એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે અને ઉપરોક્ત તમામ આક્ષેપો તેણે વિડીયો ક્લિપમાં પણ બતાવી
આ ભરતી કૌભાંડમાં ભણેલા ગણેલાઓને રૂપિયા લઈ નોકરી અપાય હોવાનો આક્ષેપ કરી આ મામલે તપાસ કરવાની માંગ કરી છે. મારો નામ વિજય હરીશભાઈ કોચરા અને આજે જે સફાઈ કામદારના લિસ્ટ જે બહાર પડે છે સુરત મ્યુનિસિપલ www.suratmunicipal.government.in પર આજ જે લિસ્ટ બહાર પડ્યા છે સફાઈ કામદારના, ડ્રેનેજના, બેલદારના, એના બી અહીંયા જે લિસ્ટ જે બહાર પડ્યા છે એમાં જેના બી નામ છે એમાં બધાનું એક જ છે કે બધા ગ્રેજ્યુએશન કરેલા છે અને બધા ભણેલા છે, 10 પાસ છે, 12 પાસ છે એ બધાના નામ છે. બાકી જે નથી ભણેલા એ લોકોના કોઈના આમાં નામ જ નથી. હશે કદાચ, કેમ કે આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કે જે કોઈના હાથમાં સત્તા હશે એનું છુપાવવા માટે એના અમુકના નામ બહાર પાડ્યા પણ હશે. પણ જ્યારે અમે લોકોએ આ ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે 1.5 લાખ એની માંગણી કરી હતી. દરેક જગ્યાએ પ્યુનથી લઈને તો મોટા સુપરવાઇઝર અધિકારી કયો કે કોઈ પણ અધિકારી સફાઈ કામદારના કે 1.5 લાખ રૂપિયા આપો તમારું નામ આવી જશે. એટલે ત્યારે અમને એવું હતું કે આવું કદાચ નહીં થઈ શકે, પણ આજે જોયા પછી એવું લાગે છે કે આ બધા જેણે જેણે 1.5 લાખ રૂપિયા ભર્યા છે એ લોકોના નામ છે. એવું એટલા માટે લાગે છે કે આ જે 12 પાસ છે, ગ્રેજ્યુએશન છે, એમના નામ છે. અને જ્યારે જાહેરાત પડી હતી ત્યારે એમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું હતું કે 9 પાસની ઉપર નહીં, 10 પાસ હશે તો પણ લેવામાં નહીં આવે. અને આજે જે કંઈ કોઈ પણને લીધા છે એના 12 પાસ છે, ગ્રેજ્યુએશન છે, એ બધા જ લોકોને આજે લીધેલા છે આની અંદર. એટલે પ્લીઝ મારા એવા નાના માણસોની તમે કંઈક આગળ ફોરવર્ડ કરો અને મારો મેસેજ અહીંના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સુધી પહોંચે એવી રજૂઆત કરો. એને એને તો ખબર જ હશે, સાહેબને તો ખબર જ હશે કે આમાં 12 પાસ છે અને ગ્રેજ્યુએશન છે. પણ આમાં જે કંઈ પણ કોઈ આમાં જે કંઈ કાર્યવાહી કરી શકે એની સુધી પહોંચાડવા માટે પ્લીઝ 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 મારો આ મેસેજ ફોરવર્ડ કરો. ત્યારે સુરત મહાનગરપાલિકા સફાઈ કામદારોની ભરતી નિમણૂક સામે હાલ થઈ રહેલા આક્ષેપો, જેમાં ગ્રેજ્યુએટને સફાઈ કામદારની નોકરી અને 1.5 લાખ રૂપિયામાં સિલેક્શનના આક્ષેપો અંગે સુરત મનપા કમિશનર વિજિલન્સ તપાસ કરાવશે કે પછી મેરી ભી ચૂપ તેરી ભી ચૂપ જેવો ઘાટ થશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ સુરત.